જામનગરનો પટેલ કોલોની તથા આસપાસનો વિસ્તાર ખૂબ જ મોટો છે. આ તમામ વિસ્તારોમાં હજારો નાગરિકો વસવાટ કરે છે. આ બધા વિસ્તારોમાં વેપારીઓની વસ્તી પણ ખૂબ જ મોટી છે. આ તમામ હજારો નાગરિકો પોસ્ટ વિભાગની કઢંગી સેવાઓ અને સુવિધાઓને કારણે પરેશાન છે. આ પોસ્ટ ઓફિસમાં સરકારના નિયમ મુજબ ઓછામાં ઓછા 15 કર્મચારીઓ હોવા જોઈએ, પરંતુ આ કચેરીમાં ત્રીજા ભાગના એટલે કે માત્ર 5 જ કર્મચારીઓથી પોસ્ટ ઓફિસનું સંચાલન ગબડાવવામાં આવે છે. કોઈ પોસ્ટમેનની બદલી થઈ જાય અથવા પોસ્ટમેન નિવૃત્ત થઈ જાય પછી તેની જગ્યાએ નવા પોસ્ટમેનની નિમણૂક પણ થતી નથી. છેલ્લા એકાદ વર્ષ જેટલા સમયથી આ કચેરીની કામગીરીઓ પ્રત્યે આ વિસ્તારના હજારો નાગરિકો નારાજગી અનુભવી રહ્યા છે. ટપાલ વિતરણ યોગ્ય રીતે થતું નથી. તકલીફો એવી પણ છે કે રજીસ્ટર્ડ ટપાલો પણ લોકો સુધી પહોંચતી નથી. આ અંગે અવારનવાર રજૂઆતો અને ફરિયાદો થતી રહે છે. તંત્ર તરફથી રજૂઆતો અને ફરિયાદોને ગંભીરતાથી લેવામાં આવતી નથી. મુખ્ય પોસ્ટ કચેરી આ બધી સમસ્યાઓના નિરાકરણ માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ અને પટેલ કોલોની પોસ્ટ ઓફિસને આ સમસ્યાઓ નિવારવા માટે મદદ કરવી જોઈએ. પરંતુ મુખ્ય પોસ્ટ કચેરી દ્વારા આ પ્રકારની કોઈ કાર્યવાહીઓ કરવામાં આવતી ન હોય. પટેલ કોલોની પોસ્ટ ઓફિસ હજારો નાગરિકોને સારી સેવા અને સુવિધાઓ પૂરી પાડી શકતી નથી. લોકોના વિવિધ પ્રકારના સેંકડો લીગલ દસ્તાવેજો જેવા કે આધાર કાર્ડ અને એટીએમ કાર્ડ તેમજ પાસપોર્ટ સહિતના દસ્તાવેજો અને શેરબજાર સહિતના નાણાકીય મહત્વ ધરાવતા કાગળો વગેરે સમયસર લોકો સુધી પહોંચી શકતા નથી. આ બધી તકલીફો અંગે આ વિસ્તારના રહેવાસીઓ ઉપરાંત કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના સત્તાવાળાઓ દ્વારા પણ પોસ્ટ વિભાગને રજૂઆત કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે પટેલ કોલોની પોસ્ટ તંત્ર અંગે વર્ષોથી અવારનવાર ફરિયાદો ઉઠતી રહે છે. આ વિસ્તારના વેપારી અગ્રણી અને અંજન એન્ટરપ્રાઇઝના માલિક અંજન મસાલિયા તથા આ વિસ્તારના સ્થાનિક અગ્રણી આશિષ કંટારિયાએ આ તમામ અસુવિધાઓ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે. અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે. અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે. ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે. ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે. દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પીઝા રોટી. પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કુકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાય ફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288-266-1099 અને 2-67-1759. જીતુભાઈ મોબાઈલ 97-235-90-450. પટેલ કોલોનીમાં ઘણા સમયથી ટપાલ નથી આવતી તે બાબતે 2 મહિના પહેલાં રજૂઆત કરેલી, બાદ પોસ્ટમેન રફીકભાઈ રિટાયર થયેલ બાદ પણ રજૂઆત હેડ ઓફિસમાં કરેલી. આજ સુધી નવા કોઈ પોસ્ટમેન તરીકે પટેલ કોલોની વિસ્તારમાં મૂકેલ નથી. પટેલ કોલોનીમાં 15 પોસ્ટમેનની સ્ટ્રેન્થ હતી, અત્યારે ફક્ત 5 જ પોસ્ટમેન છે અને રજિસ્ટ્રેડી જેવા એકાઉન્ટેબલ કાગળિયાઓ પણ માણસોને પહોંચતા નથી અને રિટર્ન બેક મકાન બંધ છે એવી રીતના વહે જાય છે. તો આ બાબતે યોગ્ય કરી અને નવા પોસ્ટમેનની નિમણૂક કરવા વિનંતી. આજે અમે પટેલ કોલોની પોસ્ટ ઓફિસમાં આવ્યા હતા અને ટપાલ વિતરણ વહેલી તકે ચાલુ કરવા માટે વિનંતી કરેલ છે. પટેલ કોલોનીનો રહેવાસી છું, પટેલ કોલોનીનો નાગરિક છું. આજરોજ અમે પટેલ કોલોનીના મિત્રો દ્વારા જામનગર પટેલ કોલોની પોસ્ટ ઓફિસમાં રજૂઆત કરવા માટે અત્રે ઉપસ્થિત હતા કે છેલ્લા 1 વર્ષથી અવારનવાર રજૂઆત છતાં કોઈ પણ નિયમિત રીતે ટપાલ કોઈના ઘરે પહોંચતી નથી. કોઈને જેમ અંજનભાઈ વાત કરી એમ એડી રજિસ્ટરનું એક્નોલેજમેન્ટ ટાઈમસર મળતું નથી અને જ્યાં 15 જણાની રિક્વાયરમેન્ટ છે, જરૂરિયાત છે આપણે, ત્યાં ફક્ત 5 જ જણાની સ્ટ્રેન્થ છે એવું ઓફિશિયલી અમને
પોસ્ટ ઓફિસના અધિકારીએ કીધું કે અમારી પાસે સ્ટેન્ડ ઓછી છે, તો એ રહેવાસીઓનો પટેલ કોલોનીના કે નાગરિકોનો પ્રશ્ન નથી, એ સરકારશ્રી આ બાબતમાં ધ્યાન દઈ ગંભીરતાથી આ મુદ્દો લઈ અને આ મુદ્દાનું તાત્કાલિક નિરાકરણ આવે અને લોકોને તેની અગત્યના ટપાલો, કાગળો, ચેકબુકો, એટીએમ કાર્ડ બધું સમયસર નિયમિત રીતે પોતાના ઘરે મળે અને પોસ્ટની સેવા અવિરત રીતે ચાલુ રહે એવી માગણી સાથે અમે તેમને રજૂઆત કરી છે. ખાસ કરીને તમને દેખાડું છે કે જામનગર પટેલ કોલોની વિસ્તારની કોકો બેન્કે પણ એમના મેનેજરશ્રીએ લખીને જ્યારે આપેલું હોય તો આ બાબતની ગંભીરતા કેટલી હશે જે બેંકે આ લખીને દેવું પડે. તમામ લીગલ ડોક્યુમેન્ટો પેન્ડિંગ છે, છેલ્લા એક વર્ષથી કોઈ પણ જાતની ટપાલો રેગ્યુલર મળતી નથી. આગામી દિવસોમાં જો આ જ પરિસ્થિતિ રહેશે, લોકોને એના સુવિધા નહીં મળે પોસ્ટની, તો 100% પટેલ કોલોનીના નાગરિકો આંદોલન સ્વરૂપે પણ અમે રજૂઆત હેડ ઓફિસમાં કરશું.